નમસ્કાર મિત્રો. મિત્રો, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દરેક વ્યક્તિને મિત્રો ધંધો કરવા માટે, દુકાન ખરીદવા માટે મિત્રો લોન આપવામાં આવે છે અને તે લોન ઉપર ગુજરાત સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવે છે. તો આજે આપણે મિત્રો આ યોજના વિશે વાત કરીશું. યોજનાનું નામ છે મિત્રો કે નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા અથવા તો વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાકીય લોન અને તેના પર મિત્રો વ્યાજ સહાય એટલે કે સબસિડી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત મિત્રો દરેક વ્યક્તિને ધંધો કરવા માટે, પોતાની દુકાન ખરીદવા માટે સરકાર દ્વારા મિત્રો 10 લાખ સુધીની લોન અને તેના પર મિત્રો અમુક ટકા સબસિડી આપવામાં આવે છે. ઓનલાઈન અરજી મિત્રો એપ્રિલ મહિનામાં શરૂ થશે. તો ઓનલાઈન અરજી શરૂ થયેથી લાભ લેવા માગતા દરેક વ્યક્તિએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ, દુકાન ખરીદવા માટે સહાય. બેંક દ્વારા મિત્રો વધુમાં વધુ રૂપિયા 10 લાખની લોન આપવામાં આવે છે અને બેંકેબલ યોજના અંતર્ગત મિત્રો આ લોન ઉપર તમને 15,000 રૂપિયા સબસિડી પણ આપવામાં આવશે. લોનની કિંમત મિત્રો 10 લાખ રૂપિયા રહેશે. તેના ઉપર દુકાન ખરીદવા માટે જે કિંમત થશે તે લાભાર્થીએ મિત્રો પોતાની ચૂકવવાની રહેશે. હવે મિત્રો ઓનલાઈન અરજી તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની રહેશે. તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે મિત્રો કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે તેની માહિતી મેળવીએ. સૌ પ્રથમ મિત્રો અરજદારનું આધાર કાર્ડ, જેના નામે દુકાન ખરીદવાની હોય મિત્રો તે વ્યક્તિનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં તમે લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર અથવા તો મિત્રો ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું રહેશે. કોઈ પણ એક પુરાવો મિત્રો રજૂ કરવાનો રહેશે. જાતિનો દાખલો મિત્રો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડવાનું પ્રમાણપત્ર અને એક મિત્રો બેંક પાસબુકની ઝેરોક્સ. તો કુલ મિત્રો આટલા કાગળો તમારે ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે. આ યોજના બાબતે જો તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.